નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જગતના નાથ જગતનાથજી ભગવાનજીની જે રથયાત્રા નીકળવાની છે, ઇસ્કોન મંદિર ખાતે આપ જોઈ રહ્યા છો. તમામ જે બંદોબસ્ત છે એ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારનું બનાવ ના બને એના માટે મહિલા પોલીસ હોય, તમામ જે જવાનો છે, ગુજરાત પોલીસ, વડોદરા પોલીસના તમામ જે જવાનો છે એ અત્યારે મંદિરમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને હાલ અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે ભગવાનની જે જગન્નાથ યાત્રા નીકળવાની છે, આન અને બાન સાથે આ યાત્રામાં કોઈ પણ બનાવ ના બને એના માટે પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા કે તમામ જે જવાન છે, તમામ ગાઈડલાઇન્સ એમને આપી દેવામાં આવ્યો છે. ડ્રોન કેમેરાથી લઈને ડોગસ્કોટથી લઈને તમામ જેટલી પણ સિક્યુરિટી છે એ તમામ સિક્યુરિટી હાલ ઇસ્કોન મંદિર ખાતે ગોઠવી દેવામાં આવી છે. કાલની જે યાત્રા છે ધૂમધામથી, ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળવાની છે, ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. એક રિહર્સલ નાની કરી કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારનું બનાવ ના બને એના માટે હાલ અત્યારે ઇસ્કોન મંદિર ખાતે આપ જોઈ રહ્યા છો કે જે પોલીસનું જે બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવી છે. પીઆઈ લેવલથી લઈને કોન્સ્ટેબલ તમામ જે લોકો છે હાલ અત્યારે અહીંયા આગળ આઈએમ મેમ શું કહેશો જે રીતે અત્યારે બંદોબસ્ત કરી દેવામાં તમામ એસીપી ડીસીપી પીઆઈ લેવલના જે અધિકારીઓ છે એ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને જે પ્રસાદની વાત કરીએ, એ પ્રસાદ અહીંયા આગળ વર્ષોથી આ પરંપરા છે દર્શક મિત્રો. ઇસ્કોન મંદિરની ખાસિયત છે કે હજારોની સંખ્યામાં જે ભક્તો આવે છે એમને પ્રસાદ આપવાનું હોય, રહેવા પ્રસાદ આપવામાં આવે છે. અને જે વ્યવસ્થા પ્રસાદની અહીંયા આગળ રાખવામાં આવી છે, ખાસ કરીને જે મંદિરના તમામ જે ટ્રસ્ટી છે, તમામ જે આયોજક છે એમના દ્વારા ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ પ્રસાદની અંદર કોઈ પણ ચૂક ના થાય, તમામ જે ભક્તોને છે એ પ્રસાદ મળી જાય. પોલીસની વાત કરી તો પોલીસ પણ અત્યારે ગોઠવી દેવામાં આવી છે. હાલ એક નાની રિહર્સલ અહીંયા આગળ કરવામાં આવી રહી છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે પ્રસાદની પણ જે તૈયારીઓ છે એ અત્યારે હાલ કરી દેવામાં આવી છે. શીરાનું જે પ્રસાદ હોય છે ઇસ્કોન મંદિરનું, એની એક ખાસિયત છે દર્શક મિત્રો. અને જે રીતે મોટા મોટા બર્તનમાં આ પ્રસાદ બનાવવામાં આવે છે, આપ જોઈ રહ્યા છો. હાલ મારા વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા આપને બતાવી રહ્યા છે કે કેવી તૈયારીઓ હાલ અત્યારે અહીંયા આગળ ઇસ્કોન મંદિરના પ્રાંગણની અંદર કરવામાં આવી રહી છે. અને પોલીસના તમામ જે અધિકારીઓ છે એ અત્યારે ઇસ્કોન મંદિર ખાતે એક રિહર્સલ કરવામાં આવી રહી છે કે કેવી વ્યવસ્થા છે. મેં જે વાત કરી રહ્યો હતું, શીરાનું જે પ્રસાદ છે એની એક ખાસિયત હોય છે. અને સ્પેશિયલ એને જે બનાવવા માટે જે કારીગર હોય છે એ પણ બોલાવવામાં આવે છે. આ વખતે મોટા મોટા જે બર્તન છે, મારા વિડીયો જર્નલિસ્ટ રવિને કહીશ, નડિયાદથી સ્પેશિયલ મંગાવવામાં આવ્યા છે. આ જે મોટા મોટા બર્તન છે આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ અહીંયા આગળ જોઈ રહી છે. અને નિત્યાનંદ સ્વામીની સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાહેબ પણ અહીંયા આગળ પહોંચ્યા છે. તમામ જે અધિકારી છે એ પણ પહોંચ્યા છે. આપણી સાથે એમની વાત કરવાનો પ્રયત્ન કરીશું. નિત્યાનંદ સ્વામીજી, આ જ પ્રસાદની ખાસિયત હોય છે દર્શક મિત્રો. આપણી સાથે ગોપાલભાઈ શાહ છે, એમની સાથે પણ વાત કરીશું કેમ કે વર્ષોથી આ સેવા આપી રહ્યા છે અને
ગોપાલભાઈ શું કહેશો, જે રીતે આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે, કેટલું ટન આ પ્રસાદ હોય છે? આ વખત પ્રસાદની વ્યવસ્થા 35 ટન પ્રસાદની વ્યવસ્થા થાય છે અને વડોદરા શહેરના દરેક નાગરિકોને પ્રસાદ સારી રીતે મળી શકે એવી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કેટલા વર્ષોથી ગોપાલ કાકા આ પ્રસાદની વ્યવસ્થામાં રહ્યા? હું છેલ્લા 40 વર્ષથી પ્રસાદની વ્યવસ્થા કરું છું. દરેક નાગરિકોને સારી રીતે પ્રસાદ મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને કયા કયા પ્રકારનું પ્રસાદ આપણે બનાવવામાં આવીએ છીએ? આમાં સૌથી મેઇન પ્રસાદ ચીરાનો 35 નો પ્રસાદ છે. એની સાથે 20,000 કિલો કેળા છે, સાથે મગ છે અને જાંબુનો પ્રસાદ વેચવામાં આવે છે. અને જે આ મોટા મોટા બર્તન છે મેં સાંભળ્યું કે બહારથી પણ મંગાવવામાં આવ્યા. હા, એ બધા નડિયાદથી આ વખત મંદિરમાંથી દરેક જાતના મોટા વાસણોની જરૂર પડે છે. તેવી રીતે આ વખત મંદિર તરફથી ખાસ સ્પેશિયલ વાસણો બનાવડાવવામાં આવ્યા છે. એનો ખર્ચો લગભગ 15 લાખ રૂપિયા થયેલો છે. શું કહેશો ભાવી વ્યક્તિઓને, શું મેસેજ આપશો? ભાવી વ્યક્તિઓને મેસેજ એટલો જ આપવાનો કે દરેક જણા પ્રસાદ માટે શાંતિથી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક નાગરિકને સારી રીતે પ્રસાદ મળી શકે એની મોટી મોટા મોટી વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવેલી છે. બીજી એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ ભક્તો પ્રસાદ લેવા માટે આવે ત્યારે મોબાઈલ ફોન પાકીટ અથવા દાગીના પહેરીને પ્રસાદ લેવા માટે આવવું નહીં ભીડભાડમાં, કેમકે આમાં કેમકે આ વખત કાયમ દુઃખદ બનાવો બને છે ને એના માટે કોઈ મંદિર જવાબદાર રહેતું નથી. ગોપાલ શાહ છે, વર્ષોથી સેવા આપી રહ્યા છે. 35 ટન જેટલું આ ખાલી શીરાનું જે પ્રસાદ છે એ હાલ અત્યારે ઇસ્કોન મંદિર ખાતે બનીને તૈયાર છે. તમામ જે રથયાત્રામાં જે લોકો આવશે એમને આ પ્રસાદ આપવામાં આવશે. અને આપણી સાથે પોલીસ તરફથી છે અધિકારી, એમની સાથે પણ વાત કરવાનું પ્રયત્ન કરીશું. સર શું કહેશો, જે રીતે સ્વામીજી 35 ટન જેટલું પ્રસાદ અત્યારે તૈયાર કરવામાં આવ્યું છે, ખાસ કરીને શું ભક્તોને મેસેજ આપશો? જો કાલે રવિવાર 7 જુલાઈ સાડીના દિવસ છે, કાલે ભગવાન જગન્નાથની રથયાત્રા ઇસ્કોન મંદિર દ્વારા પરંપરાગત તરીકે થઈ રહ્યું છે. આ સંદર્ભે જે રથયાત્રા દરમિયાન જે પ્રસાદ વેચવામાં આવે છે શીરાનું, આ મંદિરના અંદર બની રહ્યું છે. આ 35 ટન લગભગ 35,000 કિલો ઓર વડોદરા રેલવે સ્ટેશનથી 2:30 વાગે રથયાત્રા શુભારંભ થશે. બગી ખાના વડોદરા હાઈસ્કૂલ પર સમાપન હોગા ઓર સાંજે 5 કલાકે જાહેર ભંડારાનું વ્યવસ્થા મંદિર દ્વારા થઈ રહ્યું છે. આજે રાત્રે 7:30 વાગે રથ લઈ જવામાં રેલવે સ્ટેશન આવશે. કાલે 2:30 વાગે 1 વાગે પટબંધ થશે. જગન્નાથજી યાથે જશે, રથારૂઢ થશે, પૂજા પરિંદ વિધિ મેયર શ્રી દ્વારા થશે, પછી ત્યાંથી ભગવાનનો રત્ન શરૂઆત થશે. શું કહેશો, અમારા દર્શકો લાઈવ જોઈ રહ્યા છે આપણને. મેં આપકે દર્શકો કો સર્વપ્રથમ આપકે ટીમ ઓર આપકે દર્શકો કો શુભકામનાએં દેતા હું. ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા કે ઇસ પાવન પર્વ પર ઓર ભગવાન સે પ્રાર્થના કરતા હું કે અચ્છી બારિશ હો, હમારા શહેર, હમારા રાજ્ય ઓર હમારા રાષ્ટ્ર ખુશહાલ રહે, સર્વાંગી વિકાસ હો ઓર સબ ભક્તિમય જીવન યાપન કરેં ઓર પ્રસન્નતા સે આપસી સદભાવ સે આગે બઢે. અઢી વાગે ભગવાન જગન્નાથની જે યાત્રા છે એની શરૂઆત થશે. આપણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાહેબ પણ છે. બારોટ સાહેબ, મેં જોઉં છું દર વર્ષે આપ આ યાત્રામાં હો છો અને ખાસ કરીને મંદિરની જે અંદરની કામગીરી છે એમાં પણ તમારો ખૂબ મોટો રોલ હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી મંદિર સાથે જોડાયેલો છું અને મંદિરના દરેક પ્રસંગમાં અમે સેવા આપીએ છીએ. રથયાત્રા આવતીકાલે છે, આપે જોયું કે 35,000 કિલોનો શીરો અહીંયા બની રહ્યો છે અને આવતીકાલે ભગવાનને આ પ્રસાદ ધરાવીને પછી આખા શહેરમાં વહેંચવામાં આવશે. મંદિરની અંદર જે કંઈ પણ કામગીરી થાય છે એમાં વર્ષોથી અમે સેવા આપીએ છીએ અને અમને એક અનેરો લાવો મળી રહ્યો છે. ચિરાગ બારોટ છે, ડેપ્યુટી મેયર કહી રહ્યા છે કે વર્ષોથી આ જે પરંપરા છે પરંપરાના એ ભાગ બને છે. અને આપણી સાથે સિનિયર ફોટો જર્નલિસ્ટ વલ્લભ શાહ છે, એમની સાથે પણ વાત કરીશું. કેમકે મેં જ્યારથી નાનો હતો ત્યારથી વલ્લભ કાકાને જોતો આવ્યો છું કે જગન્નાથની જે યાત્રા નીકળે છે અને મંદિરની જે ફોટોગ્રાફી હોય છે વલ્લભ કાકાની એક અલગ જ હોય છે. વલ્લભ કાકા શું કહેશો, કેમકે તમારી તો આ જૂની યાદો છે. છેલ્લા 42 વર્ષ હું બી જગન્નાથ ફોટા પાડું છું ભગવાનના અને રથયાત્રા એક એવું હતું
કે એક ટાઈમ એવો હતો કે પબ્લિક નથી થતી, ધીરે ધીરે કારવા બળતા ગયા. આમ આ જે રથયાત્રા હજારો લોકો તૂટી પડે છે રથ ખેંચવામાં, દર્શન કરવામાં, એટલે અને પોલીસ બંદોબસ્ત તો કઈ હતો જ નહીં, હવે વધતો ગયો પહેલા કરતા. એટલે જેમ જેમ આપણું આસ્થા વધી જાય છે તેમ તેમ ધર્મની લાગણીઓ વધતી જાય છે અને લોકો જોડાય છે રથની જોડે. કાકા અત્યારે આપ જોયું કે અહીંયા આગળ 35,000 જેટલો કિલો શીરો બની રહ્યો છે, અલગ અલગ પ્રસાદ અહીંયા આગળ બની રહ્યા છે. ભાઈ એ રથ આ જે શીરો છે એ કેટલાક લોકો જે પિક્ચરમાં નથી આવતા એ દાન કરે છે. એની પાછળ કેટલા લોકો રોજ ઇસ્કોન મંદિરમાં રોજ આવતા હોય છે અને એમને પ્રેરણા હોય છે અને દાન કરતા હોય છે. એના લીધે આ બધી ડેવલપમેન્ટ થઈ છે. બાસુ હતા જ્યારે, ત્યારથી હું ફોટા પાડું છું. બાસુ એ સ્ટાર્ટ કર્યું. આજે આપણા આ છે નિત્યાનંદ સ્વામી, સિનિયર જર્નલિસ્ટ અને ફોટો જર્નલિસ્ટ, અને અશ્વિન રાજપૂત પણ આપણી સાથે છે. અશ્વિન કાકા, તમારી બી મેં જોઉં છું ત્યારથી જગન્નાથ યાત્રામાં તમારી ફોટોગ્રાફી કંઈક અલગ હોય છે. બેસ્ટ એંગલ કયો હોય છે તમારે? અમને તો આ 43 ચાલે છે, પણ જ્યારથી પણ મેં આ જગન્નાથ રથ યાત્રાને ફોલોઅપ કરી છે, બ્લેક એન્ડ વ્હાઈટ થી જોયું છે. બ્લેક એન્ડ વ્હાઈટ તો કદાચ વલ્લભભાઈએ જોયું છે, મેં બ્લેક એન્ડ વ્હાઈટ નહીં કહ્યું, પણ 2000 સાલથી થ્રુ આઉટ મને એ જે મોકો મળે છે એમાં મને બહુ જ મજા આવે છે. પહેલા 4 દિવસ અહીંયાથી આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ ને થ્રુ આઉટ સ્ટેશનથી લઈને એન્ડ સુધી ફોટોગ્રાફીના રંગે રંગાઈ જવાય એવા સરસ સરસ એંગલ મળતા હોય છે, ને જે પછી બહાર આવે છે ત્યારે અમને એવું લાગે છે કે બહુ સરસ કામ થયું. ને દિવસે દિવસે જગન્નાથ ભગવાનનું જે રથયાત્રાનો માહોલ ખૂબ જ સારો થતો જાય છે, ગુજરાતમાં ફેમસ થતું જાય છે, બહારથી પણ ફોટોગ્રાફરો અહીં આવતા હોય છે, અહીંના લોકલ લોકોને પણ એક રંગબેરંગી ફેસ્ટિવલના રૂપમાં પણ જોવામાં આવે છે, ને નવા નવા નજરાણા પણ આ રથયાત્રામાં જોડાતા જાય છે. એટલે વડોદરાનું નજરાણું જે છે ફેસ્ટિવલ નગરી, કલા નગરી, તહેવાર પ્રિય લોકો, તે બધા બહુ મજા આવે છે. ને હજુ પણ ભગવાન આપણા પર આશીર્વાદ રહ્યા તો હજુ પણ આપણે આ કરવાની ઈચ્છા કરી. ફોટોગ્રાફી માટે તો ટોપ બેસ્ટ મજા આવે. અશ્વિન કાકા, જે રીતે વાત થઈ ફોટોગ્રાફીની, તો તમે જ્યાં ઉભા છો, કેમ કે જ્યારે પેલું રથનું જે ઉપર થાય છે એની રાહ જુઓ છો, તો એ કયો બેસ્ટ એંગલ હોય છે જે પરફેક્ટ તમને મળી જાય? મેન તો શું છે કે આ નિત્યાનંદ સ્વામી જોડે બીજા પણ જે સ્વામી છે એમની એક પેલી સ્પીચ જે આવે છે ને, રોકો રોકો રોકો, એ ટોન છે ને આખા વડોદરામાં ફેમસ થઈ ગયો ને એવું લાગે છે. પણ આ રથયાત્રામાં કદાચ એ સ્વામીજી બહાર વિદેશ ગયા છે, છતાં પણ આપણને તમને એવું જાણવા પણ મળશે, પબ્લિકમાંથી લોકો આમ બોલશે. હા, ને બીજા નિત્યાનંદ સ્વામીની પણ જે સાઉટ હોય છે, બૂમો હોય છે, તો એ બહુ મજા આવે છે, આખો માહોલ બનાવે છે. ટોન એવું છે, કેતન રોકો રોકો, એ બહુ મજા આવે છે. કીર્તન કીર્તન રોકો રોકો સાથે કીર્તન, અને રથ સ્ટેશન પર ખુલે છે આખો, પછી આપણા મેયર છે પછી જે બધા સેલિબ્રિટી આવે દર્શન કરે, તારે રથ ખુલ્લું હોય, પણ જયારે રથ કમાટી વાત ચાલુ થઈ જાય તો રથ ને નીચો કરવો પડે, પછી કાલાગાળો ખુલે, હા એ પછી અરધના ટોકે લગીને ચાલે, પછી પાછો રથ બંધ થાય, પછી કોઠી કચેરી ખુલે, અને પછી રાવપુર આગળ બંધ થાય. હા, એટલે રાહ જોતા. એટલે અમે લોકો મોસ્ટ ઓફ વધારે ફોટોગ્રાફી રસ કઈ હોય તો સિટીમાં જયારે આવે, જયારે કે પ્રતાપ ટોકી પાસે આવે, ત્યારે તારો આખો તે એંગલ થી આખો રોડ અને પબ્લિક સાથે રથયાત્રા ખુલ્લો દેખાય. જયારે રથયાત્રા બંધ હોય તો કઈ મજા આવતી નથી. એટલે ખુલેલો રથ અમને એની રાહ જોઈ, અને મોસ્ટ ઓફ બધા ફોટોગ્રાફર પ્રતાપ ટોકી લગીને જોડાય છે રથયાત્રામાં, પછી નીકળી જાય છે, કારણ કે પછી આગળ રથ એંગલ બધા મળી જાય છે, અને પછી સાંજ બી પડી જાય. એ પછી જે આગળ આવે છે ગાંધીનગર ગૃહ થી આગળ આપણે લાલકોટ અને ન્યાય મંદિર વાળો વિસ્તાર, તે વિસ્તાર શું છે, ઐતિહાસિક બિલ્ડિંગો થી ઘેરાયેલો છે, ને એની વચ્ચેથી જયારે પણ આ પસાર થતા હોય છે તો આપણને લોંગ એંગલ, વાઇડ, આ બધા બહુ મજા આવે, કે એક આમ ઐતિહાસિક નગરીની વચ્ચેથી ભગવાનની રથયાત્રા નીકળે, રથની પાછળ ઇમારત દેખાય, ને એ ઇમારતોને આપણે કે ભાઈ આ બહુ વારસાગત છે આ બધું. તો આજે 43મું વર્ષ છે, ભગવાન 100 પૂરા કરે આ રીતે ને આ રીતે વડોદરા નગરી માટે, એવી અમારી પણ ઈચ્છા છે. દર્શક મિત્રો, આ તો અશ્વિન રાજપૂત અને વલ્લભ શાહ જે રીતે, હા હા, આજે બી મારો ફોટો એક પ્રખ્યાત છે, જે સંદેશમાં સંસ્કાર પૂર્તિમાં બરોડા સંસ્કારનું, એમાં શિવા આપણે સયાજીરાવનું જે સ્ટેચ્યુ છે એની જોડે કાલા ઘોડાનો રથ છે, એ આજે રોજ દર યુઝ થાય છે રોજ તારનો,
આ હતા સિનિયર ફોટો જર્નલિસ્ટ વલ્લભ શાહ અને અશ્વિન રાજપૂત, જે કહી રહ્યા છે કે કેવી રીતે ફોટોગ્રાફીમાં એમને પણ મજા આવે છે અને જે રથની તૈયારીઓ હોય છે પહેલાથી જ આ લોકો અત્યારે જોઈ રહ્યા છો કે અહીં પણ અમારી સાથે મંદિરે આવ્યા છે અને જોઈ રહ્યા છે કે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપણી સાથે ભવનલાલ ગોળ પણ છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહશો ભવનલાલભાઈ, જે રીતે આ રથની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, ઇસ્કોનમાં આપ આવ્યા છો? જી, બધાને જય શ્રી કૃષ્ણ. હા, આપણી રથયાત્રાની તૈયારીઓ જોર શોરથી ચાલે છે. આ જો આ પ્રસાદનો ટનો ને હિસાબથી પ્રસાદ ભણે છે, 35,000 કિલોનો. બીજા લાખો ભક્તો અહીંયા ભાવ વિભોર છે, બહુ ઉત્સાહિત છે કે રથયાત્રા નીકળે અને અમારા પ્રભુના અમે દર્શન કરીએ. પ્રભુ અમને દર્શન આપવા શહેરને ભ્રમણ માટે નીકળે છે એની હું બધાને અમારા વડોદરા વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હું મોહનલાલ ગોઠ, રાજસ્થાન સમાજ વતી. દર્શક મિત્રો, જે રીતે કીધું કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે, ભગવાન પોતે નગરચર્યાએ નીકળશે અને વડોદરા રેલવે સ્ટેશનથી નીકળશે. જે તૈયારીઓ છે અને લગભગ 35,000 કિલો જેટલું શીરો બની રહ્યો, શું કહેશો? બસ ભગવાનને પ્રસાદ છે, વેચાવા જોઈએ આખા વડોદરાને, મળે ભગવાનના દર્શન, મળે ને પ્રસાદ. કેટલા ટાઈમથી આપ આ જોડાયેલા છો આ કાર્યમાં? 22 વર્ષ થાય. 22 વર્ષ થાય, દર સાલ થાય છે. કેવી તૈયારીઓ પૂર્ણ થઈ? ફૂલ તૈયારી, આખી રાત શીરો બનશે. અચ્છા, આખી રાત બનશે. કાલે રાતે આજે ભંડારો છે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી. કાલે રથ નીકળી જશે, પછી 5 વાગે અહીંયા આગળ ઇસ્કોન મંદિર ખાતે મહાભંડારેનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે પણ તમામ જે સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકો છે અત્યારથી જ ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે એમની હાર્દિક શુભકામના અમને પાઠવીએ છીએ અને ખાસ કરીને તમામ જેટલા પણ જગન્નાથજીની યાત્રામાં આપ આવવાના છો તો પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખજો. જે રીતે શાહ સાહેબ પણ કીધું કે ગઠિયાઓ પણ એક્ટિવ થઈ જાય છે, પ્રસાદ જ્યારે લેવાનું વારો આવે છે ત્યારે ઘણા કમ્પ્લેનો પણ એવી આવે છે, પર્સ પણ લોકોના જતા રહે છે, તો પ્લીઝ એનાથી પણ તમે સાવધાન રહેજો. અને જે રીતે ભગવાન જગન્નાથની આન અને બાન સાથે કાલે રથયાત્રા નીકળવાની છે એની તમામ અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને પહોંચાડતું રહેશે અને જ્યારથી આ યાત્રા શરૂ થશે ત્યારથી જ સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ એંગલથી આપને લાઈવ કવરેજ બતાવતું રહેશે. દર્શક મિત્રો, તો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપ જોડાયેલા રહેજો અને અમારી ચેનલ ફેસબુક ચેનલને આપે લાઈક અને ફોલો ના કરી હોય તો પ્લીઝ લાઈક અને ફોલો કરી લેજો. અમારી યુટ્યુબ ચેનલ છે એને આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂરથી વગાડજો અને અમારી જે ઇન્સ્ટા ચેનલ છે ઇન્સ્ટા ચેનલને પણ આપ ફોલો કરજો. આ તમામ જગન્નાથની જે રથયાત્રા છે એ તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.